જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નીલ માધવમાં તમારું સ્વાગત છે. કેમ છે બાળ મિત્રો, મજામાં ને? બાળ મિત્રો, આપણે અત્યાર સુધી ધોરણ 2 માં વિષય કલોલ તેમાં પાઠ 1 શરણાઈ, ઢોલક અને રંગ તે આપણે શીખ્યા. આજે આપણે ધોરણ 2 માં પાઠ 2 તે આપણે શીખવાનું છે. તો ચાલો બાળ મિત્રો, ધોરણ 2 કલોલનું પાઠ્ય પુસ્તક બધાએ કાઢવાનું છે. ચલો કાઢ્યું, સરસ. તેમાં પાઠ 2 પાના નંબર 16. તો બાળમિત્રો, પાના નંબર 16 ઉપર પાઠ 2 જો દાદા ખોવાયા છે તે આપણે શીખવાનું છે. તો જો અહીંયા ચાલો ગાઈએ ગીત. તો બાળમિત્રો, આપણે અહીંયા પણ આપણે એક ગીત ગાવાનું છે. તો બધા તૈયાર છો ગીત ગાવા? હા, ચાલો. તો બધાએ મારી સાથે ગીત ગાજો. અકલમ ચકલમ ચમ ચમ ચમ, અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ, ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ. બાળકો, ગીત કેવું લાગ્યું? મજા આવી ને? હા, તો ગીત ગાવાની મજા આવી. હવે આપણે નીચે જોઈએ શું છે. ધ્યાનથી જોવાનું છે. જો અહીંયા ચિત્ર છે, તેનું ચિત્ર છે. ચાલો કયો તો બાળ મિત્રો, તમને ખબર હશે આ ચિત્ર શેનું છે. શેનું છે? હા, મેળાનું છે. શેનું છે? મેળાનું. મેળામાં તમને જવાની મજા આવે ને? હા, એટલે તમને યાદ જ હોય ને કે આ ચિત્ર મેળાનું છે. તો તમારે ધ્યાનથી જોવાનું છે. જો અહીંયા બાળકો માટે એક ચકડોળ છે, પછી મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, પછી મોતનો ગોળો છે, અને ફુગ્ગા નિશાન તાકવાનું છે, અને બહુ બધા માણસોની ભીડ પણ છે ને બાળ મિત્રો? હા, હવે આપણે પાના નંબર 17 પર જોઈએ. તો ચાલો બાળ મિત્રો, પાના નંબર 17 બધાએ કાઢવાનું છે. તેમાં લખેલું છે વાતચીત. તો બાળમિત્રો, ચાલો આપણે અહીંયા વાતચીત કરવાની છે. શું લખેલું છે? પહેલું કે આ ચિત્રમાં શું શું દેખાય છે. તો જે તમને દેખાય, મેં તમને કીધું હતું ને, તમે ધ્યાનથી ચિત્ર જોજો. તો તમે જોયું હતું તો શું શું દેખાતું હતું? તો એમાં એક તો મોટું ચકડોળ છે, પછી મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, અને માણસોની ભીડ છે, અને ફુગ્ગા નિશાન તાકવાનું છે, પછી મોતનો ગોળો છે. આ બધું તમે જોયું ને? હા, તો એ આપણે વાતચીત કરવાની છે. જે ચિત્રમાં તમે જોયું હોય તે આપણે વાતચીત કરવાની છે. હવે બીજા સવાલમાં એવું પૂછ્યું છે કે સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે. તો સૌથી મોટું ચકડોળ ક્યાં છે? બાજુના પેજ પર બધે જુઓ અને મને કહો કે શું છે એની પાસે. દેખાણું? હા, શું છે? તો છે મોતનો ગોળો છે ને એની બાજુમાં. હા, પછી ત્રીજામાં એમ પૂછ્યું છે કે ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી. શેની જોવા નથી મળતી? તો જો અહીંયા મીઠાઈની અને રમકડાની દુકાન બે તો તમને જોવા મળે છે ને, તો બીજી છે ને, તો ઠંડા પીણાની, નાસ્તાઘર અને આઈસ્ક્રીમની, આ દુકાનો તમને જોવા મળે છે નહીં. હવે પ્રશ્ન 4 છે, તમે આવી દુકાનો બીજી ક્યાંય જોઈ છે? આવી દુકાનો બીજી ક્યાંય જોઈ છે બાળમિત્રો? હા કે ના? તો જોઈ હોય તો હા. તો તમે જોઈ તો હોય ને, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, બજારમાં જાઓ એટલે તમને જોવા મળે. હવે પ્રશ્ન 5 છે, શું છે? તમે મેળો જોયો છે ક્યાં? સવાલ 2 છે, શું છે? તમે મેળો જોયો છે, હા કે ના? તો જે જોયો હોય તો હા લખવાનું, અને ક્યાં જોયો છે તે તમારે લખવાનું છે. તમે જ્યાં પપ્પા લઈ ગયા હોય મમ્મીની ફરવા તે જગ્યાનું નામ કહેવાનું છે. હવે 6 શું છે? એ મેળામાં તમે શું જોયું હતું? તો તમે જે મેળામાં જે જે જોયું હોય ને તે તમારે કહેવાનું છે. તો મેળામાં તો બહુ બધું જોયું હોય અને બહુ બધાએ ચકડોળમાં બેઠા હોય અને બધું હોય ને. હા, પછી પ્રશ્ન 7 શું છે? તમે મેળામાં શાની દુકાનો કરો? જો તમે મેળામાં હો જાઓ, તમારે કીધું હોય તો તમે શેની દુકાન કરો? મને ખબર છે તમે બધા શેની દુકાન કરો. શેની કરો? આઈસ્ક્રીમ.
આઈસ્ક્રીમની કરો ને, કારણ કે આઈસ્ક્રીમ ખાવાની મજા આવે અને બધા લઈ પણ જાય, એટલે દુકાન તો તેની બનાવાય આઈસ્ક્રીમની, હે ને બાળ મિત્રો? આઈસ્ક્રીમ ભાવે ને તમને, એટલે એની દુકાન બનાવો તો તમને ખાવા મળે અને બધાને ખાવાની પણ મજા આવે. હવે આઠમામાં એમ પૂછ્યું છે કે તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો, કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો. તો શેમાં બેસવાનું નહીં પસંદ કરો? તો જે ચકડોળમાં બેસીએ એમાંથી આપણને ચક્કર આવતા હોય એવું થતું હોય ને, એ ચકડોળમાં બેસવાનું પસંદ આપણે કરીએ નહીં, ન કરો ને એમાં. હા ચલો, હવે આપણે આગળ જોવાનું શું છે. વાંચો અને કહો. તો જો અહીંયા ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય આપણે ચેકી નાખવાનું છે. તો ચાલો બાળ મિત્રો, પેન્સિલ હાથમાં લ્યો અને હું ચેકું તે તમારે પણ ચેકતું જવાનું છે. તો પહેલું છે કે ચિત્રમાં ચાર દુકાનો છે. તો ચાર દુકાનો છે ચિત્રમાં? નથી. એમ તો મીઠાઈની દુકાન છે અને રમકડાની, એ બે દુકાન છે, અને એક છે મોતનો ગોળો છે, પછી બાળકો માટેનું ચકડોળ છે. તો એ દુકાન કહેવાય ન કહેવાય? તો આપણે અહીંયા ચેકો મારીએ. પછી છે મેળામાં મીઠાઈની દુકાન નથી. તો મેળામાં મીઠાઈની દુકાન તો હતી ને, હા તો નથી એમ લખ્યું, એટલે આપણે એને પણ ચેકો મારીએ. પછી છે મેળામાં જોકર દેખાય છે. તો તમને મેળાના ચિત્રમાં જોકર ક્યાંય દેખાય છે બાળ મિત્રો? હા કે ના? દેખાતું છે નહીં, તો એના પણ આપણે લીટી કરીશું. હવે છે એક જ દુકાનમાં રમકડા મળે છે. તો અહીંયા રમકડાની દુકાન છે તો ત્યાં રમકડા મળે ને, તો આપણે એના પર ચેકો મારશું નહીં. હવે છે મેળામાં નિશાન તાકવાની દુકાન છે. તો નિશાન તાકવાની દુકાન હોય નો, તો અહીંયા પણ આપણે લીટી કરીશું. હવે એક દુકાનમાં કપડાનું સેલ છે તેવું અહીંયા મેળામાં આપણે દેખાય છે ચિત્રમાં, ક્યાંય કે મેળામાં કપડાનું સેલ છે એવું કંઈ દેખાય છે? નથી દેખાતું, તો એના પણ લીટો કરો એના પર પણ. તેના પછી છે મોતનો કૂવા જોવાની ટિકિટ 5 રૂપિયા છે. તો તમે જોવો તો ચિત્રના મેળામાં કે 5 રૂપિયા ટિકિટ છે મોતના ગોળાની, હા તો એ વાક્ય આપણે રહેવા દઈએ. હવે પછી છે નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે. તો નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે તો મેળામાં જવાની મજા ન આવે ને, હા તો આપણે એના પર પણ લીટી કરીએ, કારણ કે બાળકોનો તે મેળામાં ચકડોળમાં બેસવું જ ગમે ને. હા હવે આપણે પાના નંબર 18 પર જઈશું. તો બધાએ બાળ મિત્રો પાના નંબર 18 કાઢે મારી સાથે, અને અહીંયા પણ આપણે ગીત ગાવાનું છે. બાળ મિત્રો તમને બધાને ગીત ગાવાની મજા આવે છે તો આપણે ગાઈએ. ચાલો તૈયાર છો બધાય? હા શું છે ગીત? ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળો, મેળામાં જઈશું શું કરશું, મેળામાં જઈશું શું કરશું, ચક્કર ચકડોળમાં ફરશું, ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, ઝાડા પાડા હાથી પર બેસીશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું ખાશું, મેળામાં જઈ તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો, મેળામાં જઈશું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડું લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળો. કેવું લાગ્યું બાળ મિત્રો ગીત? મજા આવી? હા તો ચાલો બાળ મિત્રો હવે આપણે આગળ જઈએ. ગીત તમે સાંભળ્યું ને ધ્યાનથી, પછી આઈડિયલમાં સવાલ જવાબ પૂછીશ તો તમને જવાબ આવડવા જોઈએ, તો તમારે ધ્યાનથી સાંભળવાનું ગીત પણ. ચાલો હવે આપણે આગળ જોઈએ શું છે વાતચીત. તો આ ગીતની કઈ લીટી ગાવી તમને
ગમી? તો બાળ મિત્રો, તમને જે લીટી ગમે ગમતી હોય તે તમારે લખવાનું છે. જો એમ ગમતું હોય કે મેળામાં જઈશું, શું ખાશું, તીખી મીઠી બેડ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, એ લીટી ગમી હોય તો તમારે એ લખવાનું છે. હવે છે, આ મેળામાં જઈને તમે શું કરશો? તો મેળામાં જઈને તમે શું કરો બાળ મિત્રો, તે તમારે કહેવાનું છે. હવે મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? તો કોને મળો બાળ મિત્રો? આપણે પોલીસને મળીએ ને, એટલે પોલીસ આપણને ઘર સુધી પહોંચાડી દે. અથવા આપણું કોઈ ખોવાઈ ગયું હોય, એ આપણી સાથે આવ્યું હોય, તેનાથી આપણે અલગ પડી ગયા હોય, તો આપણને તેની સુધી પહોંચાડી દે. હવે આપણે આગળ જોવાનું છે શું છે, હા કે ના લખો. તો બાળ મિત્રો ચાલો આપણે હા કે ના લખવાનું છે. તો અહીંયા આપેલું છે કે મેળામાં તરવાનું છે, હા કે ના? બાળ મિત્રો શું આવે, મેળામાં તરવાનું હોય તો શું લખીશું આપણે? ના. તો ના લખો. ચાલો બાળ મિત્રો બધાએ લખ્યું, સરસ. હવે બીજું છે, મમ્મી માટે બંગડી લેવાની છે. તો મમ્મી માટે બંગડી લેવાની છે, હા કે ના? નો લેવાની હોય તો ના લખવાનું છે, અને લેવાની હોય તો હા લખવાનું છે. આ તમારી રીતે લખવાનું છે, બાળકે પોતાની રીતે લખવાનું છે. તમારે જો લેવાની હોય તો હા લખજો. ચાલો હવે પછી, મારા માટે ભમરડો લેવાનો છે. તો હા કે ના તે તમારે તમારી જાતે લખવાનું. મેં અહીંયા લખ્યું છે, પણ તમને જો હા લાગે કે હા મારા માટે ભમરડો લેવાનો છે, તો તમારે શું લખવાનું? હા. હવે તેના પછી ભેળ ખાવા જવાનું નથી, તો શું લખીશું એમાં? ના. ચકડોળમાં બેસવાનું છે. તો મેળામાં ગયા હોય તો ચકડોળમાં તો બેસવું જ પડે ને, તો શું લખીશું આપણે? હા. હવે પછી, મેળામાં ખરીદી કરવાની નથી, તો ના. ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે, તો હા કે ના? જે લખવું હોય તે તમારે લખી શકાય. તો મેં લખ્યું છે ના, તમારે હા લખવું હોય તો લખી શકાય. હવે ચોકલેટ ખાવાનું નક્કી છે, હા કે ના? તો ના. પપ્પા માટે પાકીટ લેવાનું છે, હા કે ના? તો હા. ઘોડા પર બેસવાનું છે, તો શું આવશે બાળ મિત્રો? ના. ચલો બાળ મિત્રો, આટલું શીખ્યા. હવે આપણે પાના નંબર 19 પર જવાનું છે. તો બધાએ પાના નંબર 19 કાઢ્યું, સરસ. હાલ અહીંયા લખેલું છે, જુઓ અને લખો. તો બાળ મિત્રો, અહીંયા ચિત્ર આપેલા છે તે આપણે જોવાના છે, અને એવી જ રીતે આ લખવાનું છે. જો અહીંયા લખેલું છે કે હાથીનું ચિત્ર છે, પહેલાં આપણે એના વિશે વાક્ય ત્રણ લખવાને છે. તો શું લખેલું છે? ઉદાહરણ આપેલું છે કે હાથીનું ચિત્ર છે, બે છોકરા બેઠા છે, અને બહેન આગળ છે. આ લખ્યા છે એમાં. હવે એવી જ રીતે આપણે આ ચિત્ર વિશે લખવાનું છે. તો અહીંયા તેનું ચિત્ર છે, છોકરી એક છે, તે આઈસ્ક્રીમ ખાય છે. તો પહેલાં આપણે શું લખીશું? કે છોકરીનું ચિત્ર છે તે આપણે લખીશું. શું લખીશું? છોકરીનું ચિત્ર છે. પછીની લીટીમાં શું લખીશું? કે છોકરી આઈસ્ક્રીમ ખાય છે. લખ્યું, છોકરી આઈસ્ક્રીમ ખાય છે. અને ત્રીજું વાક્ય તો અહીંયા લખેલું છે કે ઠંડો આઈસ્ક્રીમ ખાશે. હવે પછીનું ચિત્ર છે, એક છોકરી છે તે દુકાનમાં ઊભી છે, અને દુકાન જેની છે રમકડાની. તો આપણે તેના વિશે પણ ત્રણ વાક્ય લખીશું. ચાલો શું લખીશું પહેલાં? કે છોકરીનું ચિત્ર છે. શું લખીશું? છોકરીનું ચિત્ર છે. પછી શું લખીશું? કે રમકડાની દુકાનમાં છે. તે છોકરી ક્યાં છે? તો રમકડાની દુકાનમાં છે. અને પછી શું લખીશું? કે હાથમાં ભમરડો છે. તે છોકરી છે, તેના હાથમાં ભમરડો દેખાય છે ને, તો તે તમારે લખવાનું છે કે છોકરીના હાથમાં ભમરડો છે. ચલો બાળ મિત્રો, આટલું લખાઈ ગયું, સરસ. હવે આપણે આગળ જોઈએ તો શું છે. કે ચાલો ગાઈએ ગીતડું.
तो आपणे गीत तो गायुं ने कि अकलम चकलम चम चम चम, ते आपणे गाई लीधुं। हवे अहींया अभिनय करवानो छे, तो बाळमित्रो तमारे तमारा फ्रेंड साथे अहींया अभिनय करवानो छे। तो तमारा मित्र साथे अभिनय करवा तैयार छो? चलो पहला आपणे वाचीए शुं छे। पहेलुं के आइसक्रीम खाती छोकरी। तो चलो बाळमित्रों, आइसक्रीम खाता हो एवो अभिनय करीने बताओ। तो हाँ, सरस, वेरी गुड। हो आइसक्रीम खाता अभिनय बहुत सरस आवड़े छे। बीजो छे फुग्गानी निशान ताकती छोकरी। तो हवे एवो अभिनय करीने बताओ के फुग्गानुं निशान ताकती छोकरी होय। करियो अभिनय, सरस। हवे त्रण शुं छे? भमरडो फेरवतो छोकरो। तो चलो बाळमित्रों, भमरडो हाथ में लियो अने फेरवता होय तमे एवो अभिनय करीने बताओ। तो सरस। हवे चार, गाय ने रोटली खवड़ातो छोकरो। तो बाळमित्रों, आपणे गाय ने रोटली खवड़ाता होय ने एवो अभिनय करीने बताओ। करियो, सरस। अभिनय करवा मजा आवे छे ने? हाँ। हवे पांचमो, केळुं खातो छोकरो। तो बाळमित्रों, आनो अभिनय करीने बताओ। तो चलो, तो केळुं खातो छोकरो। हाँ, सरस, वेरी गुड। अभिनय बहु सरस तो करो छो बाळमित्रों तमे। बाळमित्रों, आजे आपणे पान नंबर 19 सुधी शीख्या। हवे आपणे आटलू शीख्या, हवे पछीना वीडियोमां शीखीशुं। जय श्री कृष्ण बाळमित्रों।